હેલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી. આજે આપણે આગળનું કાવ્ય શીખીશું, કાવ્ય 9. દરેક જણ પોતાની પાઠ્યપુસ્તક ખોલશે. કાવ્ય 9 હું તો પૂછું, એના લેખક છે સુંદરમ. સરસ કાવ્ય છે. હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગરંગ વાળી આટીલડી કોણે જડી, વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મટી. હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂપણો કોણે કરી, વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મટી, વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી. હું તો પૂછું કે પોપચે મઢેલી આ દસ દિશ દેખંતી આંખ મારી કોણે કરી, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી. સરસ કાવ્ય છે. તમે નાના હોય અત્યારે એવી ઘણી બધી ઉત્સુકતા થતી હશે, એવું થતું હશે કે આવું કેમ હોય, આવું સરસ કોણે કર્યું હશે. એ શું કહે છે કે હું તો પૂછું કે મોરલાની પીછીમાં, મોરને મોરનું જે પીછું હોય એ કેવું સરસ હોય, રંગરંગવાળું. હું કે તમે કરવા નથી ગયા, કેવું સરસ હોય છે મોરનું પીછું. શું છે, માંજરી સી આંખ, પછી બિલાડીની આંખ. તમે બિલાડીની આંખ જોઈ છે ને, તમે કેવી માંજરી હોય, અને રાતે બિલાડી હોય આપણા ઘરે આવી હોય કે આપણે કંઈક જોવી તો એની કીકી હોય એકદમ ચમકતી હોય છે. પછી આંબલાની ટોચે, એટલે કે આંબાની ટોચે હાથ ન પહોંચે ત્યાં કૂપડો, એમ ઓલી જે કૂપડો ફૂટે ને એ કોણે કરી. ગાવડીના પેટે દૂધની આવી મીઠી ધાર છે એ કોણે કરી. ગાયનું દૂધ કેવું મીઠું લાગે છે ને. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે કરી. ઘણી આપણે ઉનાળામાં અગાસીમાં સૂતા હોય તો આપણને છે ને અલગ અલગ કેટલું દેખાતું હોય, આમ તારા દેખાય, પછી અમુક વાદળોના એવા આપણને આકાર દેખાય ને, તો તમે એવું કહેતા હશો મમ્મીને કે જો કેવો આકાર બન્યો, પછી તમને ચાંદામાં કશું દેખાતું હોય. વળી પૂછું કે આભની હથેળીમાં સુરતની ભમતી ભમરડી કોણે કરી, આવડા મોટા આભમાં સૂરજ કોણે કર્યો હશે. વળી પૂછું કે પોપચે મઢેલી, એટલે કે આપણા પોપચાની અંદર જે આંખો હોય છે એ દસ દિશા જોવે છે કે આવી સરસ આંખ મારી, કે મને આટલું સરસ સૃષ્ટિ દેખાય છે, મારી આંખ કોણે મઢી હશે. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચુંદડી કોણે કરી. શું કહે છે કે પાછી આખા આકાશમાં તારા ટમટમતા હોય તો કેવી સરસ લાગે, આભ કેવું સરસ લાગે છે. સરસ કાવ્ય છે. દરેક જણાએ કાવ્ય મોઢે કણ કરવાનું છે. હવે ગુજરાતી CW માં તમારે કાવ્ય લખવાનું, એની શબ્દ સમજૂતી લખવાની, એટલું દરેક જણ લખી નાખશે. અને આવતા પિરિયડમાં આપણે સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 9 પૂરીશું. દરેક જણ ગુજરાતી CW માં કાવ્ય 9 લખશે અને એની શબ્દ સમજૂતી લખશે. અક્ષર સારા કરવાના છે.